આજના દિવસે પણ આ કેમ્પમાં કુલ 300 ઓપીડી તેમજ 85 દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. તો આ કેમ્પમાં જમણવારના દાતા શ્રી મોહન બાબા તરફથી આપવામાં આવ્યો હતો અને ડી પ્રાગટ્ય માનનીય શ્રી મોહનલાલ કનડિયા, કાનભાઈ ઇન્ડિયન ઓટો વાળા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડરી, ચણિયારા સાહેબ દિનેશભાઈ કાનબાર અને ભરતભાઈ રતનભાઈ ધાયરા દ્વારા કરવામાં આવ્યો હતો. દિનેશભાઈ કાનબાર, જલારામ મંદિર માનવ સેવા સમિતિ દ્વારા કેશોદની અંદર દર બીજો અને ચોથા રવિવાર દ્વારા આ કેમ્પ, નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પની અંદર લગભગ 300-400 દર્દીઓ દર વખતે ભાગ લે છે, જેની અંદર 100ની આસપાસ ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી આશ્રમ રાજકોટ મોકલવામાં આવે છે. એની અંદર અમારે જે જુદા જુદા દાતાઓ દ્વારા આ દાનની સરવણી એ આપવામાં આવે છે, જેની અંદર આ વખતે અમને મેસવાણવાળા મોહનભાઈ કનેરિયા ઉર્ફે જલારામ બાપા તરફથી આજનો આ જમણવાર અને દરેક ખર્ચ એના આપવામાં આવેલો છે. અને આ રીતે કાનભાઈ એ તેના દ્વારા અમને આ ફ્રૂટની જે દરેક દર્દી અત્યારથી જશે એમને ફ્રૂટ પણ આપવામાં આવે છે. અને આ રીતે અત્યાર સુધીની અંદર લગભગ 20,000 ઉપરાંત આ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે અને એ લોકોને એક નવી દ્રષ્ટિ આ જલારામ મંદિર અને જલારામ માનવ સેવા સમિતિ દ્વારા એ આયોજન કરી અને આટલા બધા દર્દીઓને આ રીતનું આપવામાં આવેલું છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.